सब्सक्राइब करो आ चैनल ने। વિચારતા હશો કે આ જૂની હવેલીમાં એન્ટીક જેવા ફર્નિચર વચ્ચે આ સાવ જૂનવાણી અને એન્ટીક લોકો એક સાથે શું કરતા હશે? આ ખકડધજ હવેલીમાં ભલે ખકડધજ લોકો રહેતા હોય, પણ આ હવેલીનું નામ છે હેન્સમ હાઉસ. આમ જોવા જઈએ તો આ એક વૃદ્ધાશ્રમની ગરજ સારતું ઘર છે, અને આ જેટલા પણ ઘરડાઓને તમે જોઈ રહ્યા છો એ બધા પણ કોઈ હેન્ડસમ થી ઓછા નથી. ચાલો 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 ભાઈ, બધા ચાલો, ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. ચાલો ના આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. શું બનાવ્યું છે દાદી? આજે પૂરી ને ચા બનાવ્યા. દામદી ભાઈ, મારી ખાંડ વગરની ચા. ચાલો ચાલો ચાલો, મને યાદ છે. ચાલો ને, તમે મારા માટે નાસ્તો રાખજો, બધા બધા ખાઈ નહીં જતા. ચૂપ રહો, ચાવું છું. દેખાતા કેમ નથી? અરે ભાઈ, આ તમારી આંખે મોતિયો આવ્યો એમ લાગે છે. આ મોતિયો તો આવ્યો છે, પણ આમાં ઝાખું ઝાખું તો દેખાય. તમે તો હાવ દેખાતા નથી. અરે ભાઈ, હું નીચે ઉભો છું. હું નીચે જ ઉભો છું. એટલે કે હું તમારા પગ નીચે ઉભો છું. હું તમારી પર ઉભો છું, માફ કરજો. યા બાપા, એમ નથી. આ તમે માલા હાલી કરો, એમાં હું ક્યાંથી દેખાવ? એક કામ કરો, પહેલા તમે પ્રગટ તો થાવ. શું છે કે મને તકલીફ છે કે પટ્ટો જલ નીચે દેખાતું નથી. મારા લેવલમાં હો તો મને ખબર પડે કોણ છે. હા હા, એક મિનિટ, લેવલમાં આવું છું. તમે જરા સીધા ઉભા રહેજો. ભલે ભલે, બિલકુલ આવતા નહીં. એક તો એમને આંખે દેખાય નહીં, ગળે પાટા બાંધ્યા છે, કમરે નમી હકાતું નથી. એમાં આ મારે આ બધી કસરતો કર્યા કરવાની. હવે દેખાયો? હવે મારા લેવલમાં આવ્યા. બીજે દિવસે પહોંચ્યા છે એક ત્યાં આગળ. હવે દેખાયો? અરે વાહ, આમ દૂર કે મંગળ ના ગ્રહ પર વાળ ઉગે એવું લાગે છે, અને વાળ ની ઉપર હાથ ઉગ્યો છે. ફાઇનલી આટલા જ છો ને? શેર બજાર ની જેમ કોઈ વધઘટ નહીં થાય ને. એક કામ કર બાબલા, તારા બાપુજી ને બોલાવ, એટલે આપણે કામ ની વાતો કરીએ. જા જલ્દી. કેમ બટુક ભાઈ, એક કામ કરો, આ બધાની ઓળખાણ તો કરાવો બાપા. કરાડો કરાડો, એક મિનિટ એક મિનિટ. જો આ છે પુરીબા, એક મિનિટ માં 120 શબ્દ બોલી શકે છે, તે પણ અટક્યા વગર. પુરીબા ચાલુ થઈ જાવ. આ નથી, ના નથી, આ નથી, પેલું નથી, ચૂલો, રોટલી, કાપડ, પાપડ, થાપડ, ઝાપડ, દૂધ, ઘી, દહીં, સાકર, હળદર, મીઠું, રાય, મેથી, હિંગ, મરચું, ભાઈ, બેરું, કાકા, કાકી, નાના, નાની, મામા, મામી, દાદા, દાદી, ફોઈ, ફુવા, મારા, મારી, કટકી, પટકી, લટકી, પૂરી, 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 પૂરી. તને કેટલી વાર કહ્યું કે હવે તો એક મિનિટમાં શબ્દો બોલવાના ઓછા કર.
છે અધૂરી દાદી. સાહેબ કથક ડાન્સર છે. એ તો ના પાડે છે. અરે પણ કથક ડાન્સર છે ભાઈ. હજી ના પાડે છે. એ કથક માં ના પાડે છે. હા અધૂરી દાદી ચાલુ થઈ જા. ચાલો રસિક જણ ને શું તું અચાનક વાહ 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 કરીને શું વાણી નાખ્યું? અચાનક નમી પડે ભાઈ કોણ? એક મિનિટ કહું તમને. જો આ છે ચંદ્રકાંતભાઈ, બહુ મોટા ગણિતશાસ્ત્રી છે સાહેબ. આ તમે અગ્રમગ્રહ દાખલો પૂછો, 10 સેકન્ડમાં જવાબ. 10 સેકન્ડમાં જવાબ આપી દે અગ્રમગ્રહ દાખલો. સાહેબ પૂછ્યું જવાબ તૈયાર જોઈએ મને. બોલો 3 × 5 × 7 × 9 × 12 × 15 × 17 × 32 × 33 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 × 39 ×
112 જ થાય. હા પણ તમે આટલું ફાસ્ટ ગણ્યું કેવી રીતે? ફરીથી પૂછો સવાલ. ભૂલી ગયો. તમે ભૂલી ગયા એટલે હું જીતી ગયો. દાદી હાય બો, આટલો જલ્દી આવી ગયો? અરે બાપ રે દાદી, ક્યાં છે દાદી? ક્યાં છે ચોર? દાદી બંદૂક લઈને ચોર આવ્યો છે. મારી વાત તો સાંભળો દાદી, બસ અંતાઈ જા. અરે બંદૂક લઈને ચોર આવ્યો છે. ના લાયક ચોર, શરમ નથી આવતી, શરમ નથી આવતી. આ બે સ્ત્રીઓ ઘરમાં એકલી છે, લવ જને ચોરી કરવા નીકળ્યો, શરમ નથી આવતી. તમે ફિકર ના કરો, હું આવી ગયો ને, તમને કે નલની આંગળી બી નહીં લગાડે. પણ તમે છો કોણ? હું ગમે તે હું વધારે ગરબડ ના કરતો. આ પિસ્તોલ માં છે ને એક ગોળી બચેલી છે, સીધી કહીને તને છુટ્ટી મારા સાહેબ મરી જશે તું. ઓહો ભાઈ, તમે ફિકર ના કરો, હું આવી ગયો ને, હવે તમને કે મય જેવી આંગળી બી નહીં લગાડે. કાનજી ભાઈ શું છે પણ શેની મારા નામની ભૂમા ભૂમ કરે કર? અરે સમજી ગયો કાનજી ભાઈ, એટલે તારો પાર્ટનર બી છે, પાર્ટનરશિપ માં ચોરી કરો તમે લોકો ને શરમ નથી આવતી? શું થયો? ઓ માય ગોડ, આ તો ચોરો ની ટોળકી નો સરદાર લાગે છે. નખોટ ગયા, તને પેદા થવાને $40 પૂરા નથી થયા, તેટલા તે ચોરી કરવાનું શરૂ કરી નાખ્યું છે. શું થયું? શું થયું ભાઈ? શેનો અવાજ આવે છે ક્યારનો આ બધો? ઓ માય ગોડ, હવે માલમ પડે છે કે ચોરીનો મોહ કેટલી ખરાબ ચીજ છે. તે રિયલી આમ કેરિંગ યુ રિયલી, ખરેખર ભગવાને તમારી બંને ટાંગ ખેંચી નાખી તો બી તમને ચોરીનો મોહ એટલો છે કે તમે વ્હીલચેર પર આવ્યા છે ચોરી કરવા રસ્તે. ઓ ભાઈ, તમે મારી વાત સાંભળશો? હા બોલો ને. આમાંથી કોઈ ચોર નથી. એમ એમ એમ, સોરી ભાઈઓ, સોરી, મારી ભૂલ થઈ, કોઈ ચોરી નથી. તો છે કોણ સાલું ચોર? તમે. હું ચોર? તમારું ખસી ગયેલું છે શું? વિચાર કરો, વિચાર કરો, મારું બોડી જો, હું ચોરી કરી શકું? અરે ચોરે તો ભાગવું જોઈએ, માથી ભગાય નહીં, અને પછી પકડાઈ જાવ તો લડવું જોઈએ, માથી લડાય નહીં. એક મિનિટ, એક મિનિટ, મને લાગે છે કે આપણી વચ્ચે કઈ ગેરસમજ થઈ લાગે છે. અમે તમને ચોર સમજ્યા, તમે અમને ચોર સમજ્યા. ચાલો કઈ નહીં, BCLD. BCLD? ભૂલ ચૂક લેવી દેવી. આપણે કોઈ નાનું બાળક દત્તક લઈએ તો કેવું? એવી વાત કરો છો? એવું તે કઈ હોતું હશે? અરે શોકાનજી ભાઈ તમે, અરે આપણે અનાથ આશ્રમ માં એપ્લિકેશન આપવાની. શું કહો પુરી બેન? જો પુરી બેન હજ પાડે છે. પુરી બેન કોઈ દિવસ કોઈ વાત ની ના પાડતા જ નથી. ચૂપ રહો કાનજીભાઈ, બાળક મા બાપ ને દત્તક મળે, દાદા દાદી ને નહીં. અને ધારો કે કાનજીભાઈ તમારી વાત માનીને આપણે કોઈ બાળક દત્તક લઈએ, પણ જરા વિચાર તો કરો કે ક્યારે મોટું થાય ને ક્યારે આપણા બધાની સેવા કરે. અમે આપણા બધાનો એક પગ તો કબરમાં છે. મને પાણી મળશે પ્લીઝ? પાણી મળશે? તું કોઈ કે સુલભ શૌચાલય સમજશું? હા બેટા, તારું નામ શું છે? ગબલુ. નહીં બેટા, તારું આખું નામ શું છે? તારા મા બાપ નું નામ અટક કઈક હશે ને દીકરા? મારા મા બાપ નથી, હું અનાજ છું. સાંભળ્યું બધાએ? સાંભળ્યું? શું કરો છો તમે મને?
આગા ખસો આગા ખસો. અરે વાહ દીકરા, તું તો બહુ સારા સમાચાર લઈને આવ્યો. અરે પણ અનાથ છે એમાં સારા સમાચાર શું? ઓહો, તમે શું છે શું તમને મને કેશો? આપણે જાહેરાત આપવાની છાપામાં જરૂર નહીં પડે. કેમ આપણે આને દત્તક લઈ લઈએ તો કેમ? અરે અહીંયા શું મા બાપ ભાડે મળે છે? અમારી કોઈ જબરદસ્તી નથી. આ તો શું છે કે તને મા બાપ પસંદ હોય અમે તો તારા દીકરા બનવાનું છે. બોલ આ કે ના જલ્દી. અરે પણ તમે લોકો સુકામ આ બધી વસ્તુમાં મને અંદર ઘાલવા માંગો છો યાર. આજે ને આજે જ જાણું છે. અરે ભાઈ પહેલા તું હા પાડ ને પછી બધી વાર્તા તને કર દઉં. જવાબ આપ, હા કે ના? બોલ હા કે ના. શું વિચારે છે ગબલુ? બાર પોલીસની નાકાબંધી છે, અહીંયા રહેવામાં જ ભલાઈ છે. હા પાડી દે. બોલ હા કે ના. મને મંજૂર છે. બાકી આ લોકોની ગેંગ ને જો શેર બજારમાં નાખી દો ને તો વળી પાછું ઇન્ડેક્સ 20,000 ઉપર પહોંચી જાય. ના ભાઈ ના. અરે આ પોલીસ ની નાકાબંધી હજી નથી હટી. અરે મને શું ખબર હતી કે હું જ્યાં ચોરી કરવા ગયો એ એક મિનિસ્ટરનું ઘર નીકળશે. ચલને ભાઈ તું એ બધી વાત છોડ. હું તને બે દિવસથી કહું છું કે મારા માટે અહીંયા એક છોકરી મોકલાવ. આ લોકોને જુઠ્ઠું બોલતા તો મેં કહી દીધું કે હું પ્રેમમાં છું. તને ખબર છે આ લોકોએ તો આજે મારી સગાઈ બી નક્કી કરી નાખી છે યાર. હવે ક્યાંથી લાવું હું છોકરી બોલ? અરે તું ગમે ત્યાંથી કેવી પણ દેખાતી છોકરી ઝટમાં ઝટ અહીંયા મોકલાવ. અરે હા ભાઈ જલ્દીથી મોકલાવ. પણ ચંદનિયા સાચું કહું, સાલા અહીંયા આવ્યા પછી જ ખબર પડી કે મા બાપ નો પ્રેમ કોને કહેવાય. હું તો કહું છું તમે બધા બી અહીંયા જ આવી જાઓ. અરે વાહ દાદી વાહ, ક્યા બાત હે, શું લાગો છો, એકદમ છકાસ. મજાક કરે છે? એમાં મજાક છે ની દાદી. દાદીથી ફોન કર ને ભાઈ. અરે હું ફોન કરીશ, તમે સંભાળીને ચાલ્યો જાય છે. સમજા દાદી, સાચું કે જો કેવી લાગે છે, લાલ સાડી લાલ ફૂલા મસ્ત પડી જશો. અરે હા ભાઈ હા, આજે તો અરે વહુ મારી આવવાની છે. હા ભાઈ આ તારી. તમે તો એવી રીતે કુદાકૂદ કરો જાણે તમારો હસબન્ડ આવવાનો હોય. ચૂપ રે. બહુ ઉત્સાહી છે, આ બહુ જ ઉત્સાહી છે. એ પુરી, હા હા, કૈસા લગ રહા હું મૈં? અરે પાગલો રહીએ, મુજ પે હસ રહીએ, મુજ પે હસુ નહીં તો શું કરું, રડું. અરે રો મત પુરી, રો મત, આઈ હેટ યે. ઓ માં, સાચું કહું સરસ લાગો છો. ચલ ના હમ શાદી કર લેતે. અરે શું તમે પણ, આ ઉંમર છે આપણી સાદડી બેસાડવાની અને તમારે શાદી કરવી છે. આ ઉંમર છે આપણા ફોટા પર સુખડની માળા પહેરાવાની અને તમારે વરમાળા પહેરવી છે. રાજ ઉંમર છે વરસાદમાં છત્રી બની જવાની. હાય હાય. રાજ ઉંમર છે ઉનાળામાં કોકાકોલાની એક બોટલમાં બે સ્ટ્રો નાખીને પીવા. હાય હાય. રાજ તો ઉંમર છે શિયાળામાં ગરમા ગરમ ઉધિયું ખાવાની. અરે શું કાનજીભાઈ, તમે પણ આ ઘરડે ઘડપણ આ બધું. અરે પુરીબા, ગડપણમાં થોડુંક બાળપણ નહીં ભેળવીએ ને તો જીવન જીવવું વસમું થઈ પડશે. અરે વાહ અંકલ વાહ, ક્યા બાત હે, આજે તો કઈક રાજેશ ખન્ના. અરે ગબલુ, કહા હે તેરી બહુ? અરે તારી બહુ કહે છે જલ્દી બોલો ને, જોવા મને તલપાપડ થઈ ગયા છે. બહુ ને બહુ આવશે, બહુ એની ટાઈમ આવશે યાર. પણ એનું નામ શું છે યાર? ભાઈ એનું નામ મારી કેટરીના. ઓ તારી ની કેટરીના. હું કેવો લાગે છે તારો સલમાન? અરે જલ્દી જવાબ આપો, સલમાન શર્ટ ફાડી નાખશે. અને જવાબ શું આપું ભાઈ, કઈક કોઈક તો કયો. હા યાદ આવી ગયું, થોડાક કપડા વધારે પહેર્યા ને તો એકદમ ભારત ભૂષણ જેવા લાગતા. વાહ 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 વાહ, તમે બી અંકલ ની સોલિડ ટાંગે છો. સાચે કહું છું બા,
અને વાહ અંકલ, અરે ક્યા વાત હે, આજે તો તમે તમારી સાયકલ ને ભી એકદમ ઢીંચેક સજાવી છે ને કઈ. આજ મારી વહુ છે, હો એ વહુ તો આવી જ હોવી જોઈએ કે નહીં, બોલો બોલો. આવી હોવી જોઈએ એટલે આ નથી. અલી એ તારું નામ બિપાશા છે ને? અલી તું બોલ્યો તું? અને બિપાશા કોને કે છે? તમે બિપાશા કોનું નામ છે ખબર છે? કોનું? મારી કુદરીનું. સાયલેન્સ પ્લીઝ. હજુ તો લગન થયા નથી એટલા ચાંદલા આવવાના શરૂ થયા. આ જોઈએ તો ખાસ એટલે આ તો સ્ટેમ્પ પેપર પર છે. પૂજા પેસેન્જર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન. શું વાત છે કાંજીભાઈ? બીએમસી ની નોટિસ છે. શું? આ જગ્યાના માલિકે છેલ્લા કેટલાય વર્ષોથી પ્રોપર્ટી ટેક્સ રૂપિયા 28,96,392 રૂપિયા ભર્યો નથી. 15 દિવસમાં જો ટેક્સ ભરવામાં નહીં આવે તો આપણે આ જગ્યા ખાલી કરવી પડશે અને બીએમસી આ જગ્યાનું લીલામ કરી નાખશે. જલ્દી મકાન માલિક ફોન જોડો. બધી વાત જવા દો કાનજીભાઈ. 15 દિવસની અંદર ઘર ધણીનો કોન્ટેક્ટ નહીં થયો તો ઘર સાથેના પાંજળ પાણી પૂરા થઈ ગયા એમ સમજવાનું. તમામ નિરાશાવાદી નહીં બનો, આપણે કઈક રસ્તો શોધીશું, મળશે આપણને રસ્તો. પણ ઘરડે ઘર પણ આપણે શું કરી શકવાના છીએ? આ જ આપણી તકલીફ છે ને, આપણે શું કરી શકવાના છીએ? અરે આપણે ધારીએ તો ઘણું બધું કરી શકીએ એમ છીએ. આ ઉંમર ધારવાની નહીં, વધે રહી જવાની છે. અરે આપણે સમજો ને કે આપણે બસ કાનજીભાઈ, આપણે આમ જ વિચારતા રહીશું ને, કાંઈ નથી કરી શકવાના. અરે જરા વિચાર તો કરો કે 15 દિવસમાં તમે 30 લાખ રૂપિયા જમા કરશો કઈ રીતે? અરે આપણા જેવો સામાન્ય માણસ આખી જિંદગી ગદ્દા વૈતરું કરે ને તો એ 10 લાખ રૂપિયા નથી બચાવી શકતો. તો ઘરડે ઘરપડ એ પણ 15 દિવસમાં તમે 30 લાખ રૂપિયા જમા કરશો કઈ રીતે? અમને બધાને યાદ છે, આપણે જયારે બધા પહેલી વાર અહીં આવ્યા ત્યારે બધાની સામે એક શરત મૂકવામાં આવે છે કે આપણામાં કઈ ટેલેન્ટ હોય તો જ આપણને અહીંયા જગ્યા મળે. રાઈટ? હા બરાબર છે. ધેટ્સ રાઈટ. આપણા બધાની ટેલેન્ટ ભેગી થાય તો કેવો જાદુ થઈ જાય. જાદુ નહીં થાય પણ ખરાબ જાતનો જવન ક્યાં થાય. અરોસ પડોશના આજુબાજુના નેબર્સો બધા સાથે મળે, એક ટ્રકને ભરે કરે, એની અંદર આપણને બધાને ગળે તો સીધા પાગલખાના લઈ જાય. અરે કાનજીભાઈ પણ આપણે કરશું શું? આપણે રિયાલિટી શોમાં ભાગ લઈશું. રિયાલિટી શો? યસ રિયાલિટી શો, રિયલ લાઈફનો મહા રિયાલિટી શો. ટીવી પર શરૂ થવાનું છે ને અભી તો મેં જવાન હું. પણ કાનજીભાઈ એ તો એક ફેમિલી શો છે, માત્ર ફેમિલી મેમ્બર્સ ભાગ લઈ શકે. આપણે પણ એક ફેમિલી છીએ ને, કોને ખબર પડવાની છે? બની જશે એકબીજાના સગા, ભલે નામ અલગ હોય, ભલે કુળ અલગ હોય, ભલે અલગ હોય લોહી, છતાં નથી આપણે જુદા. છેવટે તો ઈશ્વર એ જ ખુદા. મંજૂર છે તો મિલાવો. હા મંજૂર છે, બધા તમારી સાથે જ છે. ચાલ ને ભાઈ, કોની રાહ જોઈ છે? ચાલો હવે. અરે મારું નામ તો પંકજ છે. નહીં બેટા, મને વૃદ્ધાશ્રમ માં નહીં મૂકી આવતો. અને મારા આપેલા સંસ્કાર ભૂલી ગયો? શું વાંક છે મારો બેટા, શું વાંક છે? પ્રોબ્લેમ તો મારી વાઇફ ને છે. અરે ના બેટા, એને તો હું મારી દીકરી ગણું છું. હા હું મમ કોઈ દી માં દીકરી બની ન કે. આ તું બોલે છે સુમન? સુમન? પણ મારું નામ તો જયશ્રી છે. આ તારી માં ની રાગલી તો ચસકી ગઈ છે, એને વૃદ્ધાશ્રમ માં મૂક્યો. નહીં નહીં બેટા, મને વૃદ્ધાશ્રમ માં નહીં મૂક્યો. તો બેટા
ખૂણામાં ક્યાંક પડી રહીશ બસ. પણ બેટા તું મારી નજર સામે હશે તો મારો જન્મારો બહુ સુખેથી નીકળી જશે. ને દીકરા તું અને બહુ જેમ કહેશો ને બધું કરીશ બસ. તમને લોકોને ફરિયાદનો એક મોકો સુધા નહીં આપો બેટા. અને દીકરા તમને લોકોને હું ભારે પડતી હોય તો એક ટાઈમ જમીશ બસ. એક ટાણું કરીશ બસ. અને તને અભણ અને કમાર મને શરમ આવતી હોય ને દીકરા તો હું રસોડામાં ક્યાંક પડી રહીશ. ઘરની બહાર પગ સુધા નહીં મૂકું બેટા. પણ આ ઉંમરે મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂક્યા હતા. તમારા બાળકોને પણ હું સાચવીશ. અને આ ઘરના બધા રસોઈડા વગર પગારે મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કરીશ અનિરુ. પણ બેટા હું તારા વગર નહીં જીવી શકું. હું તારા વગર નહીં જીવી શકું અનિરુ. મને વૃદ્ધાશ્રમમાં નહીં મૂક્યો. તમારે વૃદ્ધાશ્રમમાં નથી જવું અનિરુ. મને લાગણી દુભાશે તો કદાચ એવું પણ બને કે એ લોકોને તારા માટે માન વધી જાય. અને જો તને ખરા દિલથી પસ્તાવો થયો હોય ને તો સત્ય જણાવી દે. આટલા બધા મા બાપના શ્રવણ બનવાની તક મળી છે, એને ના ગુમાવ. હેલો. હેલો, કાનજીભાઈ સાથે વાત કરી શકું? હા, કાનજીભાઈ બોલું છું. જી, હું ડોક્ટર પરીખ. તમે મને ફોન કર્યો હતો? હા ડોક્ટર, તમને ફોન કરેલો પણ અમારા પેશન્ટની માટે કરેલો. આઈ એમ સોરી ડોક્ટર, તમને ડિસ્ટર્બ કર્યા. કારણ કે અમને બધાને ખબર પડી ગઈ છે કે પેશન્ટજીને પણ એપેન્ડિક્સના ઓપરેશનમાં કેવા લોચા થયેલા અને હોસ્પિટલમાંથી ભાગી આવેલા. શું એમને એપેન્ડિક્સ નથી, એમને કેન્સર છે. લંગ કેન્સર. અને તેઓ લાસ્ટ સ્ટેજ પર છે. તેમની પાસે માત્ર ગણતરીના દિવસો છે. એટલે તમે એમને આગળ ટ્રીટમેન્ટ કરવા માટે ખૂબ સમજાવ્યો, પણ મારી વાત માન્યા નહીં. અને એક દિવસ અચાનક હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા. બધા જ વોર્ડ બોયને શોધતા રહ્યા. અને છેતરી રહ્યો છે આપણને બધાને. તમને ખબર છે ને, લંગ કેન્સર છે, લાસ્ટ સ્ટેજ નું કેન્સર. છુપાવા સિવાય કે બીજો રસ્તો હતો નહીં. There was no other way out. આ કેન્સર નામનો દર્દ મેં મારા દિલમાંથી બહુ મુશ્કેલીથી દૂર કર્યો હતો. અને જો મેં તમે લોકોને બધાને જણાવ્યું હોત કે મને કેન્સર છે તો મને તમારા લોકોની આંખોમાં મારું મોત દેખાયું હતું. હું મોતને માત દેવા માંગતો હતો, જિંદગી જીતી જવા માંગતો હતો. અને જિંદગી કાળે જીતી લેવાય છે જ્યારે આપણે હસતે મળે મોતને ભેટીએ ત્યારે. એટલે ગાંધીભાઈ, હું હોસ્પિટલમાંથી નસી આવ્યો કાંઈ. કારણ કે મને હોસ્પિટલના સોગિયા પલંગમાં મરવું નહોતું. આઈ ડીડ નોટ વિશ ટુ ડાય ધેર. સાચું કહું છું. અને હું તમારા હેન્ડસમ હાઉસમાં આવ્યો જ્યાં માત્ર મને તમારા કંપની જોઈતી હતી, સહાનુભૂતિ નહીં જોઈતી હતી. આઈ ડીડ નોટ વિશ ટુ હેવ યોર સિમ્પથીઝ. આઈ મસ્ટ સે કે મને તમ લોકોની કંપની બહુ સરસ રીતે મળી ગઈ. અને એક ચીજ હું તમારા લોકો પાસે જરૂર શીખ્યો તે એ કે બુદ્ધાપો માત્ર શારીરિક નથી હોતો, વધારે પડતો માનસિક હોય છે. જેમ જેમ દિવસ જતા જાય છે તેમ માણસ બુદ્ધો ને બુદ્ધ થતો જાય છે. નહીં, એને એમ લાગવું જોઈએ કે દિવસે વધારે યુવાન થતો જાય છે. મિનિટે મરવા કરતા છેવટ સુધી જીવી લેવું એ વધારે મહત્વનું છે. એક ચીજ જરૂર યાદ રાખજો, હું કેમ છું. પ્લીઝ રિમેમ્બર માય વર્ડ્સ, અન્ડરલાઈન ધ સ્ટેટમેન્ટ. મસ્તી વિના જિંદગી હસતી નથી. જે રડે છે તેની દુનિયા વસતી નથી. પ્લીઝ 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 તમે ભૂલી જાઓ. મારા જેવાની આજ કરતા આપણી બધાની આવતીકાલ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સાચો ફોન લે. હેલો, આ ભાઈ, આ હેન્ડસમ હાઉસ વાલા ઈ ગ્રુપ હે. ટીવીમાંથી ફોન છે, બીજા શો માટે ઓફર કરતા લાગે છે. હેલો, ક્યાં? અરે લેકિન ક્યું
હલો હલો મારી વાત સુનો ભાઈ, હલો. શું થયું શાસ્ત્રીજી? ચેનલ વાળા ચેક ડિપોઝિટ કરવાની ના પાડે છે. એ લોકો કહે છે કે તમે અમારી સાથે ચીટિંગ કર્યું છે. એ લોકોનું કહેવું છે કે અમારા રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે અમારા શોમાં ફક્ત ફેમિલી મેમ્બર જ ભાગ લઈ શકે, અને એ લોકોને એ વાતની જાણ થઈ ગઈ છે કે આપણે એક ફેમિલીના નથી. હવે શું થયું? બધા કેમ એકદમ ગુમસુમ થઈ ગયા? અરે કાનજીભાઈ, ચેનલમાંથી ફોન હતો અને એ લોકો ચેક ડિપોઝિટ કરવાની ના પાડે છે. કાંજીભાઈ, હવે બીએમસી માં 30 લાખ રૂપિયા ક્યાંથી જમા કરાવીશું? આપણે એટલી મહેનત કરી બધું પાણીમાં. અરે કેવી બીએમસી ને કેવા રૂપિયા! અરે ફાધર, આપણી જ બીએમસી. હા હા પશ્ચિમજી, આપણી બીએમસી ને આપણા બંગલા જોડે કોઈ લેવા દેવા નથી. અરે શું વાત કરો છો આપણા બંગલા જોડે? ગોળ ગોળ વાત ના કરો, જે કેવું હોય સ્પષ્ટ કહી દો. અરે આપણી બીએમસી ને આપણા બંગલા દેવા સવાલ લેવા દેવા નથી તો પેલી નોટિસ ને 30 લાખ રૂપિયા એ બધું શું હતું? એ બધું એક તિકડમ હતું અધૂરી બા, પૂરેપૂરું તિકડમ. તિકડમ? કોનું તિકડમ? નડો તો મજબૂદાર નું. અરે પણ એવું શું કામ કરે? કારણ કે મારી ઈચ્છા હતી. એ તમારી ઈચ્છા સાથે શું લાગ્યું? એટલે એમ કે હું જ નડો મજબૂદાર છે. મજબૂદાર એટલે આ બંગલાનો માલિક? હા, આ બંગલાનો માલિક મારા શેઠ નરોત્તમદાસ. મેજ પેલા ચેનલ વાળાને કહેલું કે અમારી એન્ટ્રી ડિસ્કાર્ડ કરવામાં આવે, કારણ કે અમારે 30 લાખ તો શું 30 રૂપિયાની પણ જરૂર નથી, ને અમે એક ફેમિલીના મેમ્બર્સ નથી. અરે પણ તમારે આવું કરવાની શું જરૂર? કોઈને છેતરે કોઈની સાથે કોઈ બનાવટ કરી નથી, કોઈ છેતરે નથી. હા, મારી ઓળખ જરૂર છુપાવી છે, એની પાછળ મારો સ્વાર્થ હતો, કોઈ છળ કપટનો. તમને તમારા સંતાનોએ તરછોડેલા એટલે અહીં આવેલા, જ્યારે ત્યારે મેં મારા કુટુંબને તરછોડેલું. અસ્તું રમતું કુટુંબ હતું મારું. જુવાનીમાં પૈસા કમાવાની ધૂન સવાર થઈ હતી મારા મગજ પર. એક જ ગણિત હતું મારા મગજમાં, પૈસાનો સરવાળો, પૈસાનો ગુણાકાર. કુદરતે ક્યારે મારા કુટુંબની બાદબાકી કરી નાખી એ મને જ સમજ ન પડી. 3 વર્ષ પહેલા આવેલા ધરતીકંપમાં મારી નજર સામે મારું આખું કુટુંબ કુદરતના ખોળે ચાલ્યું ગયું. લાચાર નજરે જતું જોઈ રહ્યો, બાકી કઈ ન કરી શક્યો. માત્ર જોઈ રહ્યો લાચાર નજરે, ત્યારે મને સમજાયું કે કુદરતની સામે પૈસો કેટલો વામણો છે, માણસ કેટલો લાચાર છે. પણ આ હાથે મારા કુટુંબનો અગ્નિ સંસ્કાર કર્યા ત્યારે મને વિચાર આવ્યો કે મારી પાસે તો પૈસા છે પણ કુટુંબ નથી. જ્યારે દુનિયામાં ઘણા માણસો હશે જેમની પાસે પૈસા પણ નથી, કુટુંબ પણ નથી, એ લોકોનું શું? ને એટલે જ મેં છાપામાં જાહેર ખબર આપી. મારી જાહેર ખબરના જવાબમાં તમે લોકો બધા અહીં આવ્યા. તમને આધારની જરૂર હતી પણ મને વધારે તમારી જરૂર હતી, કારણ કે મારે મારું કુટુંબ પાછું જોઈતું. જુદા જુદા સ્વભાવવાળા માણસો એક સાથે એક જ ઘરમાં રહે, એ લોકોના ઝઘડા, એ લોકોની દલીલો, એ લોકોની તકરાર, એમાં પણ કેટલું પોતિકાપણું છે હું અનુભવવા માંગતો હતો, કારણ કે જિંદગીમાં ક્યારેય મેં અનુભવ્યું નથી. મેં મારી ઓળખ છતી કર્યો મકાનના માલિક તરીકે, તો તમે જિંદગીભર ઉપકારના બોજા નીચે દબાયેલા રહ્યા હોત, આપણી વચ્ચે મિત્રતાના બંધાઈ હોત. એક વાત આપણે બધા જ ભૂલી ગયા કે માણસ એકવાર રિટાયર થયા એટલે જીવનના તમામ ક્ષેત્રે રિટાયર થઈ જાય છે. અરે કામ કરતા હતા ત્યારે સોમથી શનિ કામ કરતા કરતા આપણે રવિવારની રાહ જોતા. આપણે એકવાર રિટાયર થયા એટલે સોમથી રવિવાર બધા જ વાર આપણા માટે રવિવાર જ નહીં. આપણે એ ન ભૂલવું જોઈએ કે કામ કરતા કરતા આંખ મીચાય એ જ શ્રેષ્ઠ મૃત્યુ હોય છે. બધા જ હતાશ થઈ ગયા હતા અને તમારી હતાશામાંથી તમને બહાર કાઢવા માટે મારે આ 30 લાખનું તિકડમ ઊભું કરવું પડ્યું. રોજ બધા ભગવાનને ફરિયાદ કરતા હતા, ભગવાનની પાસે કોસતા હતા કે ભગવાન તમને જુવાની થોડી આપી, બાળપણ થોડું આપ્યું, ગડપણ કાલ આબુ દીધું. અરે ભગવાનને કહો ગડપણ હજી વધારે લાંબુ આપ, અમે એને જીવીને બતાવશું. ગડપણમાં કદી કોઈના મોતાજ ન થાઓ, કદી કોઈના હોશિયાળા ન થાઓ, કદી લાચાર ન બનો. ગડપણમાં કોઈની સામે હાથ ન ફેલાવો. અરે ખુદ ઈશ્વર તમારી સામે આવીને ઉભો રહે તો એને પણ ચેલેન્જ આપીને કહો કે ફેલાવું જો હાથ મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. ચાલો બધા બિસ્તરા પોટલા બાંધો. અરે બધા બિસ્તરા પોટલા બાંધો, કારણ કે આપણું કુટુંબ 1 મહિના માટે ફરવા માટે જઈ રહ્યું છે મોરેશિયા.